હેલો ફ્રેન્ડ્સ, જાગૃત વાસમાં તમારું સ્વાગત છે. હું છું યામી ઠક્કર. આજે આપણે વાત કરીશું રિગાર્ડિંગ ધ જીપીએસસી કેલેન્ડર, જે 2022 અને 23માં જે ઓપનિંગ્સ આવવાની છે એક્ઝામની, એ વિશે છે આજની વાત. ડિટેલમાં વિલ ડિસ્કસ અબાઉટ કઈ કઈ ઓપનિંગ્સ છે અને કઈ કઈ ડેટ્સ છે. એ સિવાય હું તમને કહેવા માંગીશ અબાઉટ અ ન્યુ વેન્ચર ઓફ અનએકેડેમી, દેટ ઇઝ રીલેવલ. રીલેવલ એક ઓનલાઈન એવો ટેસ્ટ પ્લેટફોર્મ છે જ્યાં આગળ તમે ટેસ્ટ આપી અને તમારી જાતને ક્વોલિફાય કરી શકો છો ફોર રિક્રુટમેન્ટ એટ વેરિયસ કંપની. તમારે જોબ લેવી હોય તો તમે ઘરે બેઠા જોબ લઈ શકશો. માત્ર ને માત્ર તમારે એની વેબસાઇટમાં જઈને લોગિન કરવાનું રહેશે, સાઇનઅપ કરવાનું રહેશે. સાઇનઅપની પ્રોસિજર કંઈક આ રીતની છે. તમારે ખાલી તમારો મોબાઈલ નંબર નાખશો એટલે તમને ઓટીપી આવશે. બાદમાં તમારી ડિટેલ નાખશો એટલે તમે સાઇનઅપ થઈ જશે. અને જે પણ ટેસ્ટ મીન્સ જે પણ જોબ પ્રોફાઇલ માટે તમારે અપ્લાય કરવું હોય એની ટેસ્ટ આપી, 1000 માર્કની ટેસ્ટ હોય છે અને એમાં ક્વોલિફાઈંગ માર્ક્સ 500 જ છે, જે 700 હતા પહેલા. અને 500 જો તમે લાવો છો તમે ક્વોલિફાય થઈ જાઓ છો અને તમારો સ્કોર કાર્ડ બને છે. એ સ્કોર કાર્ડના બેસિસ પર તમને અલગ અલગ કંપનીઝ જોબ માટે ઓફર આપશે. લાઈક કઈ કઈ કંપનીઝ તો સ્વિગી છે, પેટીએમ છે, ક્રેડી છે, આ બધી કંપનીઝ અપગ્રેડ છે. એ તમને જોબ માટે સામેથી રિક્રુટ કરશે, તમને તમારી પ્રોફાઇલ જોઈ, તમારો સ્કોર કાર્ડ જોઈને તમને ઓફર આપશે. હમણાં સુધી લાસ્ટ મંથમાં 16 કરોડની જોબ એ લોકોએ આપેલી છે સ્ટુડન્ટ્સને, કેન્ડિડેટ્સને અપાવેલી છે. ઇવન પર ડે 15 લાખ્સનું પેકેજ જતું હતું સ્ટુડન્ટ્સને, વિચ ઇઝ અ વેરી હાઈ અમાઉન્ટ. એટલે બહુ જ સારું પાસ્ટ હિસ્ટ્રી છે રીલેવલની. સક્સેસફુલી ઘણા એવા કેન્ડિડેટ્સને પ્લેસ કરાવ્યું છે. હમણાં ડિજિટલ માર્કેટિંગ એ લોકો ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. સિવાયની આ બધી ફ્રન્ટ એન્ડ ડેવલપર, બેક એન્ડ ડેવલપર, એન્ડ્રોઇડ ડેવલપર, ફૂલ સ્ટેક ડેવલપર, ગમે તેની જોબ તમારે લેવી હોય એની ટેસ્ટ આપી તમે ગમે એટલી વાર ટેસ્ટ આપી શકશો. ફ્રી ઓફ કોસ્ટ છે અને તમારો સ્કોર કાર્ડ બનશે. 500 માર્ક્સ ક્વોલિફાઈડ છે અને તમે યુ કેન ડાયરેક્ટલી ગેટ સિલેક્ટેડ ટુ મેની ઓફ ધ કંપનીઝ. ઓકે, તો જરૂરથી વિઝિટ કરજો અને લિંક હું અવેલેબલ રાખીશ ઇન ધ ડિસ્ક્રિપ્શન બોક્સ, એટલે ડાયરેક્ટલી તમે સાઇન અપ પેજ પર જઈ શકશો. સિવાય આજનો જે વિડીયો છે ઇટ્સ અબાઉટ જીપીએસસી. નાઉ અહીંયા જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ પર આખું આ કેલેન્ડર આવેલું છે. બહુ જ બધા લોકો રાહ જોતા હતા. ગવર્મેન્ટ જોબની બહુ જ ડિમાન્ડ છે માર્કેટમાં, બિકોઝ એક સિક્યોરિટી તમારી બની રહે, ફાઇનાન્શિયલ સિક્યોરિટી, જો તમે ગવર્મેન્ટ જોબ લે. એના માટે આ જે ઓપનિંગ્સ આવી છે બહુ જ બધી નંબર્સમાં આવી છે. વેકન્સીઝ ઘણી એવી છે, 58 ટોટલ એવી નવી ટેકનિકલ નોન ટેકનિકલ જોબ્સ ઇન્ટ્રોડ્યુસ થઈ છે આ કેલેન્ડરમાં. એટલે જરૂરથી ધ્યાન રાખજો અને તમને સુટેબલ થાય એ જોબ માટે, એ પોસ્ટ માટે તમારી તૈયારી જરૂરથી ચાલુ કરી દેજો. બિકોઝ આ પર્ટિક્યુલર જે પીડીએફ આવેલું છે ઓફિશિયલ જીપીએસસી વેબસાઇટમાં, એમાં જાહેરાતની તારીખ એટલે ફોર્મ ક્યારે બહાર પડશે એની માહિતી, એની ઇન્ફોર્મેશન દરેક પોસ્ટ માટે આપેલી છે, ડેટ મંથ જોડે. ઓકે, પછી પ્રાથમિક કસોટી મીન્સ પ્રાઇમરી એક્ઝામ એની ક્યારે લેવાશે એ વિશે પણ ઇન્ફોર્મેશન છે આ પર્ટિક્યુલર પીડીએફમાં. એનો રિઝલ્ટ ક્યારે આવશે એ પ્રાઇમરી એક્ઝામનું, એનું પણ ડિટેલ્સ આપેલું છે. પ્લસ યુ વિલ બી ઓલ્સો ગિવન કે રૂબરૂ મુલાકાત એટલે ઇન્ટરવ્યુની મંથ કયો રહેશે, એટલે આખું તમે તમારું શેડ્યુલ પ્રિપેર કરી શકશો કે હું જો મારે રિટર્ન એક્ઝામ આ પર્ટિક્યુલર મંથમાં હોય તો અહીંયાથી તૈયારી ચાલુ કરી શકું, સો દેટ ઇન્ટરવ્યુ સુધી મારું સક્સેસફુલી બધું કમ્પ્લીટ થાય. સારો એવો તૈયારીનો ટાઈમ તમને મળી ચૂકેલો છે. અને બહુ જ બધી ઓપનિંગ્સ છે, એસ્પેશિયલી હું પોતે સિવિલ એન્જિનિયર છું તો સિવિલ માટે તો ખાસી એવી ઓપનિંગ્સ આવેલી છે. 100 વેકેન્સીઝ તો નર્મદાવાળી પોસ્ટ પર જ છે, ઇરિગેશન અસિસ્ટન્ટ એન્જિનિયર. ઓકે, વિચ ઇઝ અ વેરી ગુડ ન્યૂઝ. જે લોકો ખરેખર ઈચ્છતા હોય કેન ગિવ. હવે જો તમારી જો એલિજિબિલિટી ક્વોલિફિકેશનની વાત જોઈતી હોય દરેક પોસ્ટ માટે યા તો કોઈ સ્પેસિફિક પોસ્ટ માટે, તમે કમેન્ટમાં લખી શકશો. હું ટ્રાય કરીશ કે એનો પણ વિડીયો તમને મસ્ત રીતે ડિટેલમાં સમજાવતો વિડીયો આપણે જાગૃત અવાસમાં મૂકી દઈએ, સો દેટ તમારે બધા ડાઉટ્સ ક્લિયર થઈ જાય. સિવાય અહીંયા હું તમને કહેવા માંગીશ કે આ જે જીપીએસસીની એક્ઝામ હોય છે એ 300 માર્ક્સની હોય છે. એમાં 300 ક્વેશ્ચન, 1-1 માર્ક ઈચ. સ્ટાર્ટિંગનો 100 ક્વેશ્ચન એપ્ટિટ્યૂડના હોતા હોય છે, ટેકનિકલ એક્ઝામની વાત કરું છું. અને 200 જે ક્વેશ્ચન હોય છે ટેકનિકલ ક્વેશ્ચન્સ હોતા હોય છે. નેગેટિવ માર્કિંગ્સ 1/3 છે. જો તમારો ક્વેશ્ચન રોંગ રહ્યો તો 1/3 માર્ક તમારા ડિડક્ટ થઈ જશે. ઓકે, અને પછી તમારું રિટન એક્ઝામ જેવું ક્લિયર થાય એવું એક લિસ્ટ બહાર પડતું હોય છે, જેમાં ઇન્ટરવ્યૂ માટે કોણ કોણ એલિજિબલ છે
એના કેન્ડિડેટ્સના નામ હોતા હોય છે. આ વિશે હજી પણ ડિટેલમાં જો તમારે જાણવું હોય દરેક પોસ્ટ વિશે જરૂરથી કહેજો. અને ઇન્ટરવ્યુઝ ક્લાસ 3ના નથી હોતા હોતા, એ લોકોનું ડાયરેક્ટ રિટર્ન પછી ડાયરેક્ટ સિલેક્શન હોતું હોય છે. ખાલી ક્લાસ 1 અને ક્લાસ 2ના રૂબરૂ ઇન્ટરવ્યુ હોય છે. ઓકે, સો આ બધી વિગતો છે અબાઉટ જીપીએસસી. અને યસ, આ આખા પીડીએફને બહુ ધ્યાનથી જોજો, અને જેમાં પણ તમે એલિજિબલ હો ને ખરેખર ઈચ્છતા હો જોબ લેવાનું તો હમણાંથી જ તૈયારી ચાલુ કરી દેજો. ઓકે, ચલો, ઓલ ધ બેસ્ટ, બાય.